તો હલો ફ્રેન્ડ્સ હું શું સાંજે ને તમે જોઈ રહ્યા છો ઓનલાઈન ગુજરાતી તો ફ્રેન્ડ્સ જે નવી ભરતી ગુજરાતમાં બે હજાર ત્રણસો નેવ્યાસી પદ ઉપર જે આવી છે નવી કંડક્ટરની તો એની માટેની શું લાયકાત છે અને એની માટે જે જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ છે એમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ક્યાંથી મેળવવાના છે તો ફ્રેન્ડ્સ તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ તો તેની માટે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે કે તમારે કન્ડક્ટરનું ઓનલાઈન ફોર્મ ફિલ કરવું હોય તો તો એ ડોક્યુમેન્ટમાં તમારે ખાસ જરૂર પડશે એક દસમાની માર્કશીટ કે મિનિમમ ક્વોલિફિકેશન તમારું દસ માંગ્યું છે ત્યારબાદ તમે બારથી ગ્રેજ્યુએટની તે જોડી શકો છો પરંતુ તમારું મિનિમમ ક્વોલિફિકેશન દસ છે બીજું જોશે ફ્રેન્ડ્સ તમારું કંડક્ટર લાઇસન્સ મતલબ તમે કંડક્ટર લાઇસન્સ જે કરાવેલું હોય તે જોશે અને ત્રીજું જોશે તમારું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ રેડી ફ્રેન્ડ્સ તો આ ત્રણ સર્ટિફિકેટ જોઈએ છે તો જો આ સર્ટિફિકેટમાં જો તમારે કન્ડક્ટર લાઇસન્સની પણ એપ્લાય કરવી હોય તો તમારે તેના માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જોઈએ તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઈ રીતે નીકળશે ક્યાંથી નીકળશે તેની પ્રોસેસ શું છે કેટલો ટાઈમ લાગે છે અને કઈ કઈ જગ્યાએથી નીકળશે તો ફ્રેન્ડ્સ સંપૂર્ણ માહિતી માટે વિડીયો સાથે બન્યા રહો તો સૌ તો ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં કે કન્ડક્ટરનું લાઇસન્સ કેવો હોય છે તો જે ડિસ્પ્લેમાં ફ્રેન્ડ્સ તમને દેખાય છે એ એવું તમે જ્યારે તમારું લાઇસન્સ કઢાવશો ત્યારે આ ટાઈપનું આવશે એટલે ફ્રેન્ડ્સ આ થઈ તમારા કન્ડક્ટર લાઇસન્સની વાત જો ફ્રેન્ડ્સ આના માટે આપણે અલગ વિડીયો બનાવશું કે કઈ રીતે એપ્લિકેશન કરવી પરંતુ ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે જોઈશું કે કન્ડક્ટર લાઇસન્સ માટે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તે કંબ કન્ડક્ટરને એપ્લિકેશન માટે જરૂર પડશે તે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઈ રીતે તો ફ્રેન્ડ્સ જોઈએ આગળ તો ફ્રેન્ડ્સ આ જે ઇન્ડિયન ક્રોસ સોસાયટી આપણો ગુજરાતનો જે ઓર્ગેનાઇઝેશન તેના તરફથી જે છે ઓફિશિયલ છે તે માહિતી પ્રમાણે હું તમને કહું છું તો ફ્રેન્ડ્સ અહીંયા જો લખેલું જ છે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તો કે એસટી કન્ડક્ટર બેઝ લાઇસન્સ મેળવવા માગતા ઉમેદવારો માટે કે જે બેઝ મતલબ આપણે જે કન્ડક્ટર લાઇસન્સ અથવા બેઝ લાઇસન્સ માટે એપ્લિકેશન કરીએ તો એની માટે જ આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તે બનાવેલું છે અને ફ્રેન્ડ્સ એનું એડ્રેસ હું તમને કહું તો ફ્રેન્ડ્સ આ છે તે આના જે અલગ અલગ બ્રાન્ચો છે તે ગુજરાતના દરેક જિલ્લાઓમાં આપેલી જ છે અને અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે તેમાં કામ ચાલુ છે પરંતુ સેન્ટર છે કે જે કેન્દ્રબિંદુ છે એ ફ્રેન્ડ્સ છે તાલીમ સ્થળ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ખાદી ક્રમ જોગ પાછરે આશ્રમનો જૂનાવાડ જ અમદાવાદ મતલબ આશ્રમ રોડની બાજુમાં આપણે જે જૂના વાડ જ છે ત્યાંનું એડ્રેસ આવેલું છે કે ત્યાં ફ્રેન્ડ્સ અહીંયા તમે જાઓ છો તો આનો આખું જે કોર્સિસ થાય છે અને એ પ્રમાણે તમને જે તમામ જે જિલ્લાઓમાં થાય છે એના કરતાં અહીંયા તમને જલ્દી સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે ફ્રેન્ડ્સ અહીંયા હવે જોવું છું એનું ફી ચાર્જિસ અને રૂલ્સ તો ફ્રેન્ડ્સ આની જે અત્યારે જે પ્રાથમિક શાળા તાલીમ ફી છે તે સાતસો રૂપિયા છે અને કદાચ ફીમાં વધારા કે ઘટ ઘટ વધ થઈ શકે છે પરંતુ આમાં જે દેખાય છે એ બે ફી સાતસો રૂપિયા આપેલી છે હવે એના માટે ફ્રેન્ડ્સ જે ડોક્યુમેન્ટ માંગેલા છે તેમાં જરૂર ધોરણ દસ અથવા બારમાંની છે અને તમારા જે તાજેતરના જે બે કલર ફોટોગ્રાફ હોય તે બે ફોટોગ્રાફ અને કોઈ પણ એક તમારો આઈડી પ્રૂફ કે જે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ કે ગમે તે ચૂંટણી કાર્ડ કે હોય છે હવે રેડી ફ્રેન્ડ હવે જે તમે કોઈ અલગ એની જે બ્રાન્સીસ કહેવાય છે એ પ્રમાણે જો તમે કોઈના અલગ અલગ જિલ્લાઓમાં કરો છો તો ફ્રેન્ડ્સ એમાં સમથિંગ દસથી લઈને પંદર દિવસ વીસ દિવસ એવી રીતે અલગ અલગ તેના ટાઈમિંગ હોઈ શકે મતલબ સર્ટિફિકેટ માટે અહીંયા તમે જો ડાયરેક્ટ અમદાવાદ જશો તો ફ્રેન્ડ ત્યાં ફક્ત કુલ બે દિવસ મતલબ પહેલા દિવસે અને બીજા દિવસે તમને સર્ટિફિકેટ આપી દેવામાં આવે રેડી ફ્રેન્ડ્સ તો આમાં જો ફક્ત બે દિવસમાં થઈ શકે મતલબ તમે કન્ડક્ટરની જે લાસ્ટ ડેટ છે ત્રીસ તારીખ તો તે પહેલાં તમે આનું સર્ટિફિકેટ કાઢવી શકો ત્યારબાદ તમે કન્ડક્ટરના લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકો અને એની પહેલાં તમે ફોર્મ ફિલ કરી શકો રજીસ્ટ્રેશનનો સમય ફ્રેન્ડ્સ અહીંયા આપેલો છે સવાર સાડા નવથી સાડા દસ સુધી તાલીમ સમય સાડા દસથી સાડા પાંચ સુધી મતલબ તમારે ફક્ત બે દિવસ જ કરવાના છે અને પરીક્ષાનો કુલ સમય ત્રીસ મિનિટ છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આશા કરું કે વિડીયો તમને પસંદ આવે તો ફ્રેન્ડ્સ આવી અગત્યની માહિતી માટે ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ અને જો બીજી કોઈ અન્ય ઇન્ફોર્મેશન માટે ફ્રેન્ડ્સ તમે નીચે આપેલ કોમેન્ટ કરી શકો છો તો ધન્યવાદ ફ્રેન્ડ્સ